Hello students, Jay Swaminarayan. Welcome to virtual lecture series of Advanced Surveying. We are on unit number 2, Trigonometric Leveling, and lecture number 14. So, in previous lecture, we have studied so far all the different theories related to determining the elevation. Different methods to determining elevations, right? So any other apply different kitla case jo to case 1, 2, and 3 barabar. So 1 ni andar su hoy to ke jare object kyo che accessible che barabar apane easily dekhay એવી રીતનું છે. પછી બેઝ ઓફ ઓબ્જેક્ટ જ્યારે ઇનએક્સેસિબલ હોય એવી કન્ડિશન્સ પર આપણે સેકન્ડ અને થર્ડમાં જોઈ, બરાબર. હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું તો કે એક્ઝામ્પલ્સ રિલેટેડ ટુ ધીસ થિયરીઝ, બરાબર. તો આના રિલેટેડના જે એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈશું. સો એક્ઝામ્પલની અંદર આપણને શું આપેલું હશે તો determine height of a tower following are observed. બરાબર, નીચે પ્રમાણેના રીડિંગ્સ એમાં ઓબ્ઝર્વ કરવામાં આવેલા છે. તો સૌથી પહેલાં એમાં શું આપેલું હશે તો ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ત્યાર પછી રીડિંગ, ઓકે. ત્યાર પછી એંગલ, ઓકે, અને રીમાર્ક્સ. ઇન્સ્ટ્રુમેન્ટ આપણને અહીં આગળ આપેલા છે એ અને બી. 1.25 A પરનું રીડિંગ, 2.75 બી પરનું રીડિંગ, 12 ડિગ્રી 42 મિનિટ અને અહીંયા આગળ છે 10 ડિગ્રી 24 મિનિટ, ઓકે. બીજું શું આપી દીધું છે તો આપણને રિલેટિવ લેન્થ આપી દીધી છે 100 મીટર એન્ડ distance between AB is equal to 50 meter. બરાબર, આટલી વેલ્યુ તમને અહીંયા આગળ આપી દીધી છે. તો સૌથી પહેલાં તમારે શું કામ કરવાનું છે તો કે એની ફિગર ડ્રો કરવાનું. રાઈટ, સો ફિગરની અંદર તમને કેવી રીતે ડ્રો કરવાનો આવશે તો પહેલાં તો જોવાનું છે કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એમાંથી કયું લેવલ વધારે છે, બરાબર, અને કયું એના નજીકનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. તો સૌથી પહેલાં એક વાતનો ખાસ ધ્યાન રાખવાનું કે ઇફ એંગલ ઇઝ મોર, બરાબર, તો જેનો એંગલ વધારે હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ will be near to the object, બરાબર. બંનેમાંથી જેનો એંગલ વધારે હશે એ કેવું કહેવાશે તો કે ઇન્સ્ટ્રુમેન્ટથી, સોરી, ઓબ્જેક્ટથી નજીકનું સ્ટેશન કહેવાશે, બરાબર. સો અહીંયા આગળ કોનો એંગલ વધારે છે તો કે આપણા એ સ્ટેશનનો, બરાબર. એટલે આપણને એટલો ખ્યાલ આવી ગયો કે એ શું હશે, ટાવરની નજીક હશે. પછી શું જોવાનું તો કે એના રીડિંગ્સ, બરાબર. હવે આ રીડિંગ્સ પર શું ખબર પડશે કે કોની હાઇટ વધારે છે, બરાબર. તો 1.25 શું છે, 2.75 કરતાં ઓછા છે. દેટ મીન્સ એ શું હશે, નીચે હશે, અને બી શું હશે, એ ઉપરના ભાગમાં હશે, બરાબર. તો અહીંયા આપણે ફિગર ડ્રો કરીએ તો સૌથી પહેલું આવશે આપણું બેન્ચમાર્ક. બી સ્ટેશન થોડુંક હાઇટ પર છે,
એ સ્ટેશન થોડું ડીપમાં છે, બરાબર, અને પછી ત્યાંથી આપણો ટાવર આવશે, બરાબર. આ રીતનું આપણું ટાવર જનરેટ થયું. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ બતાવવાના, એ એ ડેસ, અહીંયા આપણું બી બી ડેસ, બરાબર. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે કેટલું લઈએ છીએ, તો કે સ્મોલ બી જેટલું, અહીંયાથી આટલું ડિસ્ટન્સ આપણું હોય કેપિટલ ડી જેટલું, બરાબર. પછી સ્ટ્રેટ લાઇન પાસ કરવાની ઇન્સ્ટ્રુમેન્ટમાંથી, અને ઓકે, સો આ હાઈટ આપણને શું આપશે, એચ વન, બરાબર, અને બીજી હાઈટ જે છે આપણને આપશે એચ ટુ જેટલી, બરાબર. હવે શું રહ્યું, તો કે એંગલ અહીંયાથી અને અહીંયાથી, ઓકે. આ એંગલને આપણે કહીએ છીએ આલ્ફા ટુ, અને આ એંગલને આપણે કહીએ છીએ આલ્ફા વન. બધા નોટેશન્સ આવી ગયા. અહીંયા આગળ જે ડિફરન્સ છે એ શું છે, આપણો એચ ડી જેટલો, બરાબર. હવે જો તમને આટલી ફિગર પરથી શું ખ્યાલ આવે છે, ફિગર પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જે પણ આપણું ઇક્વેશન છે એ કેવું છે, ઓબ્જેક્ટ પહેલાં તો ઇનએક્સેસિબલ છે, બરાબર. ઇનએક્સેસિબલ ક્યારે ખબર પડે, તો કે જ્યારે આપણને બે સ્ટેશન્સ આપેલા હોય ત્યારે, બરાબર. જો તમને એક્ઝામ્પલમાં બે સ્ટેશન્સ આપેલા હોય, દેટ મીન્સ બેઝ ઓફ ઓબ્જેક્ટ કેવો છે, ઇનએક્સેસિબલ, બરાબર. પછી કન્ડિશન આપણે કઈ જોઈએ છે, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ બંને કેવા છે, વર્ટિકલ પ્લેનમાં છે કે નહીં, બરાબર. વર્ટિકલ પ્લેનમાં છે કે નહીં કીધે ખબર પડશે આપણને, તો બંનેના રીડિંગ પરથી, બરાબર. રીડિંગ આપણી પાસે બહુ વધારે ડિફરન્સમાં નથી, અને એંગલ પણ આપણી પાસે બહુ વધારે ડિફરન્સમાં નથી. ધેટ મીન્સ કેવા છે, ઇન સેમ વર્ટિકલ પ્લેન, બરાબર. સેમ વર્ટિકલ પ્લેનની અંદર છે, પ્લસ આપણી પાસે બીજો કયો ઓપ્શન હતો, એટલે કે અહીંયા આપણને એટલી ખબર પડી કે કેસ ટુ છે, બરાબર. હવે કેસ ટુની અંદર એ આવે કે બી આવે કે તો ખબર પડશે. તો આપણો એ કેસ શું કહે છે, તો ઇન્સ્ટ્રુમેન્ટ નજીકનું જે હોય એ કેવું હોય, નીચી હાઇટમાં હોય, બરાબર. સો અહીંયા આગળ નજીકનું સ્ટેશન નીચી હાઇટ પર છે, દેટ મીન્સ અહીંયા આગળ આપણે કયું ઇક્વેશન અપ્લાય કરવાનું, કેસ ટુ એનું, બરાબર. સો કેસ ટુ એનું ઇક્વેશન આપણે અહીંયા આગળ, કેસ ટુ એનું ઇક્વેશન આપણે અહીંયા આગળ અપ્લાય કરીશું, બરાબર. સો સૌથી પહેલાં તો બધા જે પણ ડેટા છે એ લખી લઈએ, ઓકે. તો અહીંયા આપણને કયા કયા ડેટા આપેલા છે, સૌથી પહેલાં આલ્ફા વન કેટલો છે, તો કે 12 degrees 42 minutes. ત્યાર પછી આલ્ફા ટુ 10 degrees 24 minutes. બી આપેલો છે આપણને, એટલે કે એ બી વચ્ચેનું ડિસ્ટન્સ, બરાબર, કેટલું આપેલું છે, તો કે 50 meters. અને આર એલ ઓફ બી એમ આપણને આપી દીધો છે 100 meters, બરાબર. હવે આપણને શું જોઈએ છે, તો સૌથી પહેલું આપણે શું કરવાનું, આર એલ ઓફ એ ફાઇન કરવાનો, બરાબર. આર એલ ઓફ એ કઈ તો મળશે આપણને, તો જે પણ રીડિંગ આપેલું હોય એના વત્તા આપણે આર એલ ઓફ બી એમ કરવાના, બરાબર. એટલે 100.00 પ્લસ 1.25 કરશું, એટલે 101.25 meters આપણને આર એલ ઓફ એ મળી ગયા. ત્યારબાદ બી આગળનું પણ એ રીતે ફાઇન કરવાનું, આર એલ ઓફ બી, તો 100.00 પ્લસ 2.75 ઇઝ ઇક્વલ ટુ 102.75 meters. હવે એચડીની વાત કરીએ, બરાબર. સો એચડી દેટ મીન્સ ડિફરન્સ બિટવીન ટુ એક્સિસ, બરાબર, બંને એક્સિસ વચ્ચેનો ડિફરન્સ. દેટ મીન્સ આર એલ ઓફ બી માઇનસ શું કરવાના આપણે, આર એલ ઓફ એટલે વધારે જે હોય એમાંથી ઓછું માઇનસ કરવાનું, એટલે કે 102.75 માઇનસ 101.25, બરાબર. આટલું કરશું એટલે આપણને એચડીની વેલ્યુ અહીંયા આગળ મળી ગઈ, બરાબર. કેમકે આપણને કેસ ટુ એમાં એચડીની વેલ્યુ જોઈએ છે, બરાબર. સો સૌથી પહેલું હવે વાત કરીએ આપણે કેપિટલ ડી ફાઇન કરવાનું, ઓકે.
ओके सो कैपिटल डी માટેનું શું ઇક્વેશન છે આપણી પાસે તો b plus h d cot alpha 2 tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2 આ ઇક્વેશન આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે બરાબર તો 50 કેટલા b ની વેલ્યુ આપણી કેટલી છે તો કે 50 જેટલી h d ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 1.5 कॉट हवे आल्फा टू कहो अपनी पास तो कि 10 डिग्री 24 मिनिट आप आल्फा थी गय ओके इंटू 10 डिग्री 24 मिनिट बराबर डिवाइडेड बाय 10 आल्फा वन माइनस आल्फा टू है बराबर सो आल्फा वन आप 12 डिग्री 42 मिनिट माइनस 10 डिग्री 24 मिनिट बराबर सो आ रीते आप बधी वेल्यू अँ आग पुटअप कर दीधी ओके सो हम आग शू करवा तो बधी वेल्यू फाइंड करवा कैल्सी अंदर कॉटनी डायरेक्ट वेल्यू तमने मळशे नहीं सो कॉट मैं शू करवा 1/10 वेल्यू फाइंड करवा बराबर 1/10 वेल्यू फाइंड करशो ओके अँ आग कॉट आल्फा टू इज इक्वल टू 1/10 आल्फा टू एट के 1/10 10 डिग्री 24 मिनिट करवाना रहेशे बराबर डायरेक्ट तमे कैल्सियम में वेल्यू करशो एटले तमने डायरेक्ट आंसर मळी जशे ओके सो अहीं आगळ आंसर तमने मळे छे 50 + 1.5 × 5.45 × 0.225 − 0.0184 बराबर सो ए पर थी तमने वेल्यू मड़ी दी नी 261.07 मीटर बराबर सो अँ तमारा डी फाइंड आउट थी गया बराबर सो आटले सुधी तमारू डी फाइंड थयो हवे आगर तमारे शू फाइंड करवानू छे तो डी पर थी एच वन नी वेल्यू बराबर सो एच वन नी वेल्यू जोईए आपणे ओके सो एच वन वेल्यू मे इक्वेशन है अपनी पास डी 10 α 1 जेटलू बराबर सो अँ डी वेल्यू तो आप फाइंड करी है 261.07 × 10 12 °42 बराबर आटलू कर सो एट अपन एच वन वेल्यू पी गई 58.74 मीटर ए थो आप एच वन बराबर हमें आप फाइंड करवा रिलेटिव ऑफ टावर बराबर सो एना माटे शू करवानु बीएम ऑफ ए प्लस एच वन एटले के 101.25 + 58.74 = 160.0 मीटर तमने अहीं आगळ फाइनल आंसर मळी गयो बराबर तमारे खाली एच वन फाइन छोड़ी देवानुं नथी एनी पछी तमारे आरएल ऑफ टावर फाइंड करवो कम्पलसरी छे बराबर सो ए वेल्यू पण तमारे फाइंड करी देवानी ओके सो आ रीते तमारो एक्जाम्पल अहीं आगळ कम्प्लीट थाय छे ओके तो शू ध्यान राखवानुं छे ऑलवेज कि तमने जे डेटा आपेलो छे बराबर पहेला एने एनालिसिस करवानो एने फिगर थ्रू समझवानो पछी एने इम्प्लिमेंटेशन में लेवानो कि क्यों अहीं आगळ इक्वेशन एनी पर लागू पड़शे बराबर सो हवे आगळ आपणे नेक्स्ट जोईए सो नेक्स्ट एक्जाम्पल टू ओके सो एक्जाम्पल नी अंदर तमने शू आपेलू छे एक तो इंस्ट्रूमेंट स्टेशन बराबर ए अने बी आपी दीधा छे बराबर रीडिंग 2.125 × 1.100 बराबर रीडिंग पण आपी दीधा छे तमने पछी एंगल बराबर एंगल तमने आपी दीधो छे 20 डिग्री 20 मिनिट + 15 डिग्री 20 मिनिट बराबर ए साथे तमने
રિલેટિવ લેન્થ આપી દીધી છે, બરાબર. એ માટે 100 મીટર અને બી માટે પણ 100 મીટર. ઓકે, સો દેટ મીન્સ આ થઈ ગયું તમારું આર એલ ઓફ બી એમ, બરાબર. સો તમને આવી રીતનો અહીંયા આગળ ડેટા આપેલો છે. તો સૌથી પહેલું તમારે શું જોવાનું, તો એંગલ ચેક કરવાનો, બરાબર. એંગલ કોનો વધારે છે, એનો વધારે છે, દેટ મીન્સ સ્ટેશન પહેલાં કયું આવશે, એ આવશે, બરાબર. પછી શું ચેક કરવાનું, તો કે એની હાઇટ, બરાબર. કોની હાઇટ વધારે છે અહીંયા આગળ, તો એ સ્ટેશનની જ હાઇટ અહીંયા આગળ વધારે છે. દેટ મીન્સ અહીંયા આગળ સ્ટેશન એ હાઇટ ઉપર છે, પ્લસ આપણી પાસે એંગલ એનો કેવો છે, વધારે છે, બરાબર. દેટ મીન્સ આપણું ઇક્વેશન કયું આવશે અહીંયા આગળ, તો કે કેસ ટુ બી જેવું, બરાબર. સો કેસ ટુ બીની અંદર ફિગર કેવી બનતી હતી આપણી પાસે, તો એ ડ્રો કરીએ. તો અહીંયા પહેલાં બેન્ચમાં, બરાબર, અને અહીંયા આગળ હાઇટ વધતી હોય એ ટાઈપનું આપણે અહીંયા આગળ ફિગર ડ્રો કરીએ છીએ, બરાબર. સ્ટેશન બીની હાઇટ ઓછી અને એ પહેલાં સ્ટેશન છે એટલા માટે એની હાઇટ વધારે અને ટાવરથી નજીકમાં બતાવવાનું. અને અહીંયા થઈ ગયું આપણું ટાવર. ઓકે, સો ડિસ્ટન્સ બતાવી દેવાનું. અહીંયા આપણું સ્મોલ બી, અહીંયા કેપિટલ ડી, બરાબર. પ્લસ એંગલ્સ બતાવવાના. અહીંયાથી આ ડિસ્ટન્સ તમને આપશે હાઈટ એચ ટુ, અહીંયાથી તમને હાઇટ મળશે એચ વન જેટલી, બરાબર. અહીંયાથી તમારો એંગલ બતાવવાનો એમાંથી અને બીમાંથી, બરાબર. આ એંગલ આપણો આલ્ફા ટુ, આ એંગલ આપણો આલ્ફા વન. ઓકે, બીજા તમને ડેટામાં શું આપેલું છે, તો ડિસ્ટન્સ બિટવીન એ બી, એટલે કે બીની વેલ્યુ પણ તમને આપી છે. ડિસ્ટન્સ બિટવીન એ બી ઇઝ ઇક્વલ ટુ, બી ઇઝ ઇક્વલ ટુ તમને 75 મીટર્સ આપી દીધા છે, બરાબર. બીજું બંને શું કીધું છે, સેમ વર્ટિકલ પ્લેનની અંદર છે. ઓકે, અને અહીંયા આગળ હાઇટ ઓફ ચીમની, અહીંયા જે આપણો ટાવર છે એની જગ્યાએ અહીંયા આગળ શું છે, તો ખાલી ચીમની છે જે 15 મીટરની હાઇટ પર આપણને આપેલું છે, બરાબર. તો આપણે આ ફિગર પરથી હવે બધી વેલ્યુ લખીએ. એક તો આલ્ફા વન, આલ્ફા વનની વેલ્યુ કેટલી છે, તો 20 ડિગ્રી 20 મિનિટ. આલ્ફા ટુની વેલ્યુ કેટલી છે, 15 ડિગ્રી 20 મિનિટ. બી આપણને આપી દીધું છે 75 મીટર. આર એલ ઓફ બી એમ આપે છે આપણને 100 મીટર, બરાબર. સો હવે આપણે શું ફાઇન કરવાનું, આર એલ ઓફ એ, બરાબર. 100 + 2.125, દેટ મીન્સ 102.125 મીટર. આર એલ ઓફ બી, દેટ મીન્સ 100 + 1.100 મીટર જેટલો, બરાબર. હવે ડિફરન્સ એટલે કે એચ ડી ફાઇન કરવાનો, જેનો વધારે હોય એમાંથી ઓછાને બાદ કરવાનું. તો અહીંયા વધારે કોનું છે, તો 102.125 - 101.100, દેટ મીન્સ આપણો આન્સર મળે છે એમાં 1.025 મીટર જેટલો, બરાબર. હવે આગળ આપણે એમાં જોઈએ તો શું ફાઇન કરવાનું આવે, કેપિટલ ડીની વેલ્યુ. ઓકે, સો કેસ ટુ બી માટે કેપિટલ ડીની વેલ્યુ શું છે આપણી પાસે, તો બી માઇનસ એચ ડી કોટ આલ્ફા ટુ ટેન આલ્ફા ટુ ડિવાઇડેડ બાય ટેન આલ્ફા વન માઇનસ ટેન આલ્ફા ટુ જેટલી, બરાબર. સો આટલું ફાઇન કરો. ઓકે, અને બધી વેલ્યુ અહીંયા આગળ શું કરવાની છે, આપણે મૂકવાની છે. તો બીની વેલ્યુ આપણી પાસે છે 75, બરાબર. એચ ડી કેટલા છે આપણી પાસે અહીંયા આગળ,
तो के जे फाइन करे आपणे 1.025 मल्टीप्लाय बाय कॉट आल्फा टू केटला छे 15 डिग्री 20 मिनिट बराबर अने 10 15 डिग्री 20 मिनिट राइट हवे कॉट आल्फा कई रीते फाइन करवानो कॉट आल्फा टू इज इक्वल टू 1/10 आल्फा टू बराबर सो इक्वेशन नी अंदर ज्यारे तमे फाइंड करो छो तो ए वखते शुं करवानुं पहेला कॉट आल्फा नी वेल्यू फाइंड करी देवानी बराबर पछी टेन आल्फा नी वेल्यू फाइंड करशो बराबर जे आंसर आवे एने शुं करशो वन ना डिविजन में लेशो बराबर एटले 1/ आपणने कॉट वाली वेल्यू मळशे ओके डिवाइडेड बाय 10 आल्फा 1 એટલે 20 ડિગ્રી 20 મિનિટ માઇનસ 10 15 ડિગ્રી 20 મિનિટ આ આપણો અહીંયા આગળ ડીનો આન્સર મળી જશે બરાબર તો 75 માઇનસ 1.025 કોટની વેલ્યુ તમને મળે છે 3.647 મલ્ટીપ્લાય બાય 0.274 ડિવિઝનમાં 0.371 માઇનસ 0.274 બરાબર બધું જ તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું સૌથી પહેલાં શું કરવાનું બ્રેકેટ લેવાનું 75 માઇનસ 1. ફરીથી બ્રેકેટ કરવાનું બરાબર અહીંયા આગળ પણ એક બ્રેકેટ તમારે આપવાનું બીકોઝ આ બંને ગુણાકારમાં છે અને આ ખાના માઇનસમાં છે બરાબર એટલે પહેલાં શું કરવાનું 75 માઇનસ બ્રેકેટ 1.25 મલ્ટીપ્લાય બાય 3.647 ફરીથી બ્રેકેટ ક્લોઝ આખું બ્રેકેટ પણ ક્લોઝ મલ્ટીપ્લાય બાય 0.274 બરાબર આટલું કરીને જે આન્સર આવે એ ઉપર લખવાનો બરાબર અને નીચેનો આન્સર અલગથી ફાઇન કરવાનો પછી બંનેનું ડિવિઝન કરવાનું બરાબર એટલે કે અહીંયા આગળ તમને મળે છે 19.525 ડિવાઈડેડ બાય 0.097 બરાબર જે આન્સર મળ્યો એ લખીશું 201.29 મીટર બરાબર સો એવી રીતે આપણે એચ વનની વેલ્યુ ફાઇન્ડ કરીએ સો એચ વન ઇઝ ઇક્વલ ટુ ડી 10 આલ્ફા 1 એટલે જે આન્સર આવ્યો છે આપણી પાસે 201.29 મલ્ટીપ્લાય બાય 10 20 ડિગ્રી 20 મિનિટ બરાબર સો અહીંયા એચ વનની વેલ્યુ પણ તમને મળી જશે ઓકે ત્યાર પછી તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે તો કે રિલેટિવ લેન્થ ઓફ સોરી આરએલ ઓફ ચીમની બરાબર સો આરએલ ઓફ ચીમની તમને મળે છે આરએલ ઓફ એ પ્લસ એચ વન બરાબર સો આરએલ ઓફ એ કેટલો છે આપણી પાસે 102.125 પ્લસ આપણે શું કરવાનું એચ વનની હાઈટ સો આરએલ ઓફ ચીમની ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ એ પ્લસ એચ વન બરાબર સો અહીંયા આગળ આરએલ ઓફ એ 102.725 પ્લસ 74.67 બરાબર જે આપણને આપશે 176.795 મીટર બરાબર હવે એના પરથી તમને આ શું મળ્યું તમને ટોપ પરની વેલ્યુ મળી બરાબર જો તમને બોટમની વેલ્યુ પણ ફાઇન્ડ કરવાની કે તમારે ચીમનીના તળિયાની સાપેક્ષ ઊંચાઈ ફાઇન્ડ કરવાની છે તો સાપેક્ષ ઊંચાઈ કઈ રીતે ફાઇન્ડ કરશો તો અહીંયા ટોપ પરનું આપણને બેન્ચમાર્ક મળ્યું બરાબર તો આપણે શું કરવાનું એની હાઇટ જેટલું માઇનસ કરી નાખવાનું હવે આપણને હાઇટ કેટલી આપી છે ચીમનીની તો કે 15 મીટર બરાબર તો જે પણ આન્સર આવે છે આપણો એમાંથી આપણે 15 મીટર શું કરવાના માઇનસ કરી દેવાના સો આરએલ ઓફ બેઝ ઓફ ચીમની બરાબર તો આરએલ ઓફ ટોપ ઓફ ચીમની માઇનસ હાઇટ બરાબર દેટ મીન્સ 176.795 માઇનસ 15 મીટર ઓકે અને આપણને આન્સર મળે છે એનો 161.795 મીટર બરાબર સો આ રીતે તમારો ફાઇનલ આન્સર અહીંયા આગળ મળી જશે ઓકે સો શું સ્ટેપ્સ છે અહીંયા આગળ સૌથી પહેલું તો તમારે એંગલ જોવાનો રીડિંગ્સ જોવાના બરાબર અને એંગલમાં એ ચેક કરવાનું કે પ્લસ છે કે માઇનસ માઇનસ હોય ધેટ મીન્સ એ કેવું કહેવાય
અંતર કોણ કહેવાય, બરાબર? એટલે તમને નીચેનો ખૂણો મળે છે. અહીંયા આગળ તમને ઉર્ધ્વ કોણ એટલે કે ઉપરના ખૂણા મળે છે, પ્લસમાં છે એટલા માટે, બરાબર? એટલે દેટ મીન્સ બંને કેવા થયા, સેમ વર્ટિકલ પ્લેનમાં તો થયા આપણી પાસે, બરાબર? પછી આપણને શું આપેલું હશે, ઇન્સ્ટ્રુમેન્ટની હાઈટ, બરાબર? કોની વધારે છે, તો કે એડી વધારે છે, દેટ મીન્સ એ આગળ છે અને પ્લસ એનો એંગલ પણ વધારે છે, એટલા માટે એ આપણે શું લીધો છે, એને આગળ લીધો છે, બરાબર? પછી બધું આ પરથી આપણે શું દોરવાનું, એની ફિગર ડ્રો કરવાની. ડિસ્ટન્સ આપણને આપેલું હશે એ બી વચ્ચેનું, બરાબર? બી ફાઇન શું કરવાનું હોય તો આપણે કેપિટલ ડી ફાઇન કરવાનો રહે, બરાબર? શું ડી ફાઇન કર્યું આપણે, ડી ફાઇન કરીને એચ વનની વેલ્યુ ફાઇન કરીએ છીએ આપણે, બરાબર? એચ વનની વેલ્યુ ફાઇન મળે એટલે આપણને આરએલ ઓફ ચિમની મળશે. જે મળ્યું એના પરથી આપણને આરએલ ઓફ બેઝ ઓફ ચિમની પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જેના માટે આપણે શું કરવાનું, ટોપની વેલ્યુ માઇનસ એની હાઇટ કરશું તો આપણને એ ફાઇનલ વેલ્યુ આપશે, બરાબર? સો આવી રીતે તમારા બે એક્ઝામ્પલ અહીંયા આગળ કમ્પ્લીટ થયા, બરાબર? બંને કેસ ટુના રિલેટેડના છે અને એક્ઝામમાં પણ જનરલી તમને આ બે કેસના જ એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર? તો તમારે આની પ્રેક્ટિસ કરવાની રહેશે અને ના ફાવે તો તમારે મને પૂછવાનું રહેશે. ઓકે, સો આ સાથે આજના આપણા લેક્ચરમાં આટલું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ. જય સ્વામિનારાયણ.